આજરોજ અહીંયા પોલીસ કમિશનર ઓફિસે પત્રકાર એકતા સંગઠન સમિતિના જે અત્યારે હોદ્દેદારો અહીંયા જે એકઠા થયેલા છે એ અને એમાં લીગલ પેનલ એડવોકેટ તરીકે રમેશ મકવાણા અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છે. જે બે દિવસ પહેલાં જે લાલગેટ ખાતે જે બનાવ બનેલો છે એમાં પત્રકાર એકતા સંગઠનના જે આપણા જે સભ્ય છે મહામંત્રી એની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલો અને એ હુમલાના ભાગરૂપે જે પોલીસે એફઆઈઆર કરેલી છે પ્રથમથી જ જે કહેવાય છીંડું રાખેલું છે અને પોલીસ સ્ટેશન અને જે તે અધિકારીઓ અને પોલીસ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ બિલ્ડર લોબીના જે માણસોની સાંઠગાંઠથી જે એફઆઈઆરમાં પહેલેથી જે ખામી રાખીને જે એફઆઈઆર કરવામાં આવેલી છે એની સામે અમે અત્યારે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. જેમાં એફઆઈઆરમાં ખાલી 326 લગાવવામાં આવેલી છે અને 325 જ્યારે જે ભોગ બનનાર છે જેને ઈજા થયેલી છે એને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવેલા છે અને એ લગભગ 15થી વધુ જ્યારે માથાના ભાગે ઘા થયેલા હોય અને 15થી વધુ જ્યારે ટાંકા લેવામાં આવેલા હોય ત્યારે એને ગંભીર ગુનો ગણવામાં આવે છે અને એ વખતે એને 307 ઉમેરવામાં પોલીસ કક્ષાના અધિકારીઓ જે ખામી રાખેલી છે એ અંગેનું સાહેબ અમે આવેદનપત્ર અહીંયા આપવા માટે આવેલા છીએ. જિંદાબાદ.